नमस्कार, डीटीवी न्यूज में आप सौनું हार्दिक स्वागत છે। દાહોદના છાપરી ખાતે પેવર બ્લોક બનાવવાની આડમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી દાહોદ એસઓજીએ ઝડપી લઈ ત્રણ આરોપીની કરી ધરપકડ। દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો અનેકવાર ઝડપાય છે, તો સાથે જ નશાના કારોબારમાં સંકળાયેલા બુટલેગરો તગડી કમાણી કરવા માટે નકલી દારૂ બનાવતા પણ જોવા મળે છે। આવી જ નકલી દારૂ બનાવટી ફેક્ટરીની બાતમી દાહોદ એસઓજીને મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેક્ટરીની આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો। રોયલ સ્ટેજ બ્રાન્ડની 2500 બોટલ તેમજ 90 ખાલી બોટલો, સ્ટીકરો તેમજ દારૂ બનાવવા માટેનું લિક્વિડ 130 લીટર મળી કુલ 551,000નો મુદ્દામાલ કબજે લઈ 4 ઇસમો ફરિયાદ દાખલ કરી, જે પૈકીના 3ની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે। પોલીસે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કાચો માલ ક્યાંથી આવતો હતો તેમજ દારૂ ક્યાં સપ્લાય થતો હતો તે તમામ બાબતોની તપાસ હાથ ધરી છે। રોજ દાહોદ જિલ્લા એસઓજીને બાતમી મળેલ કે એક દારૂ બનાવતી ફેક્ટરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાપરી વિસ્તારમાં કાર્યરત છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા એસઓજીની ટીમે રેડ કરતા ત્યાં દારૂ બનાવવાની સામગ્રી અને બનાવટી દારૂની પેટીઓ તથા અન્ય સામગ્રી એસઓજીની ટીમને મળેલ છે, જેમાં કુલ મળી અને દારૂની 2500 જેટલી બોટલ રોયલ સ્ટેગના સ્ટીકરવાળી બોટલમાં એ મળેલ છે। ખાલી બોટલો પણ 90 જેટલી, બોટલ બંધ કરવાના જે બૂચ આવે છે એ 75, ઢાંકણ નંગ 42, સ્ટીકરો 19 નાના સ્ટીકરો, પછી ગ્રીટ ડિલિવરી ચલણની નકલો અને લિક્વિડ જે સ્પિરિટ હોય છે એ 4 કેરબા 130 લીટર જેટલું લિક્વિડ તથા અન્ય ખાલી કેરબા નંગ 6 એ બધું કુલ મળી અને 4 મોબાઈલ પણ સાથે મળેલ છે। 551,500નો મુદ્દામાલ એસઓજીએ કબજે કરેલ છે। 3 આરોપીની ધરપકડ આ કેસમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કરેલ છે। સબીર રહીમ મોઢિયા સુખસર મેઇન બજારના રહેવાસી છે। કલ્પેશ ભોગીલાલ દરજી લીમખેડા માર્કેટ રોડ લીમખેડાના રહેવાસી, અમિત જયેન્દ્ર પારેખ દાહોદ જીવનદીપ સોસાયટીના રહેવાસી છે અને એક નિરપાલસિંહ બાંસવાડાના રાજસ્થાનના રહેવાસી છે એ વોન્ટેડ છે, એટલે 3ની અટક કરેલી છે, એક આરોપી પકડવાનું બાકી છે। પણ આ તપાસમાં આ તમામ સામગ્રી સ્ટીકરથી લઈ બોટલથી લઈ સ્પિરિટથી લઈ અને તમામ સામગ્રી પહોંચાડનારા લોકો વિરુદ્ધમાં પણ દાહોદ જિલ્લા પોલીસ એક્શન લેશે, એ સિવાય બીજો કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે નહીં એની તપાસ પણ આ વિષયમાં કરી અને કડક પગલાં આમના વિરુદ્ધમાં લેવામાં આવશે। સાથે સાથે કેટલા સમયથી આ ફેક્ટરી કાર્યરત હતી એ પણ એક તપાસનો વિષય છે, જેના ભાગરૂપે પણ દાહોદ જિલ્લા એસઓજીની ટીમ આ ગુનાની સાથે આ બધી વિગતોની તપાસ કરશે। ધન્યવાદ।